गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो आज धोरण 11 विषय समाजशास्त्र नव प्रकरण नंबर 4 सामाजिक प्रक्रियाओ सामाजिक परिवर्तन की बात करिए। एवं अगाउ अपने समाजशास्त्र की अंदर प्रकरण नंबर 4 कि जेनी अंदर अपने सामाजिक व्यवस्था अने सामाजिक रचनातंत्र विषय बात करी थी। एज रीते समाज में जोवा मळती सामाजिक कई कई प्रक्रियाओ थाय छे, समाज में कया कया परिवर्तन आवे छे, ए परिवर्तन थी समाज में शू असर थाय छे, समाज में एना कया प्रभाव पड़े छे, एनी बात आपणे आ प्रकरणनी अंदर करीशुं। के भाई प्रक्रियाओ એટલે કઈ કઈ વસ્તુઓ સમાજની અંદર થાય છે અને અહીંયા બીજું લખ્યું છે કે સામાજિક પરિવર્તન સંસારનો નિયમ હોય છે। કોઈ સમાજમાં પરિવર્તન ધીમી ગતિએ આવતું હોય, કોઈ સમાજમાં પરિવર્તન એકદમ ઝડપથી આવતું હોય, પણ એવો કોઈ પણ સમાજ નથી જેમાં પરિવર્તન આવતું ન હોય। એટલે આ પાઠની અંદર સમાજશાસ્ત્રના ધોરણ 11ના આ પાઠની અંદર કે ભાઈ સમાજ વિશે સમાજશાસ્ત્ર માનવીના સામાજિક પાસાઓ કે ભાઈ સમાજશાસ્ત્ર આપણને બધાય લખ્યા છે, સમાજશાસ્ત્ર કયો અભ્યાસ કરે છે કે ભાઈ માનવીના સમાજ જીવનને લગતા જે પાસાઓ હોય છે એનો મૂળભૂત અને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે, એટલે જ આપણે આને સમાજશાસ્ત્ર એવું લખવાનું। કારણ કે માનવી એ સમાજમાં રહેતું પ્રાણી, માનવી સમાજમાં રહે છે એટલે આને સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કર્યો છે। સમાજશાસ્ત્ર વિજ્ઞાન હોવાથી સામાજિક ઘટનાને જોવા તપાસવાનું તેમજ તેનું અર્થઘટન કરવા ચોક્કસ વિભાવનાઓ સિદ્ધાંતો અભિગમો અને પદ્ધતિઓ આપે છે। એટલે સમાજમાં જે ઘટના બને છે, સમાજમાં જે પ્રક્રિયાઓ બને છે, સમાજમાં જે ઘટનાઓ બને છે એ ઘટનાઓને ચોક્કસપણે જોવે છે, તપાસે છે, એનું અર્થઘટન કરે છે અને એની સાથે સાથે કેટલાક સિદ્ધાંતો અને એ ઘટનાઓનો અભ્યાસ કરી એની વિવિધ પદ્ધતિઓનો યોગ કરે છે। એટલે જોયું સામાજિક વિજ્ઞાનનો મુખ્ય હેતુ કે ભાઈ સમાજમાં જે માનવી સામાજિક પાસાઓને તપાસે છે, બીજું કે ભાઈ સામાજિક ઘટનાઓને સમાજમાં જે બનતી ઘટનાઓને તપાસવાનું કામ પણ સમાજશાસ્ત્ર કરતું જોવા મળે છે। તો આ બધી બાબતો ઉપર આપણે જોયું કે સમાજના બનતી જે ઘટનાઓ છે, જે પ્રક્રિયાઓ છે એને જોવાનું, તપાસવાનું, ચકાસવાનું, અર્થઘટન કરવાનું અને વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવાનું જે કામ છે એ સમાજશાસ્ત્ર દ્વારા થાય છે। ધારો કે એક વસ્તુ જોઈએ કે સમાજની અંદર એક ઉદાહરણ આપણે લઈએ સમાજની અંદર જ્ઞાતિ વ્યવસ્થા, તો જ્ઞાતિ વ્યવસ્થામાં શું જોવે સમાજ કે ભાઈ જ્ઞાતિ વ્યવસ્થામાં કઈ કઈ પ્રકારની જ્ઞાતિઓ છે, કઈ કઈ પ્રકારની જ્ઞાતિઓના કયા કયા લક્ષણો છે, સમાજમાં જ્ઞાતિ પોતાનું કયું સ્થળ જોવા મળે છે, જ્ઞાતિ વ્યવસ્થા કેવા પ્રકારની છે, આ બધા અર્થઘટનોને તપાસવાનું કામ એ સમાજશાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે। એટલે અહીંયા કહ્યું છે કે સમાજમાં બનતી જે ઘટનાઓને તપાસવાનું કામ એ સમાજશાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે। તો સામાન્ય રીતે આપણને એવો પ્રશ્ન થાય તો સમાજશાસ્ત્રનો પર્યાય પરિચય મેળવ્યો, આ બધી વસ્તુઓ જોયા પછી આનો અર્થ શું થાય, કઈ કઈ બાબતો જોવા મળે છે એની વાત કરીએ, તો પહેલું જ કહ્યું છે કે સમાજમાં બનતી ઘટનાઓને જોવી અને સમજવી, સમાજમાં જે ઘટના બને છે એ ઘટનાઓને જોવાનો એને તપાસવાનું કાર્ય એ સમાજશાસ્ત્ર કરે છે। બીજું તો તમારે આજે તપાસવાનું કામમાં કેટલાક અભિગમો હોય છે, કેટલાક સિદ્ધાંતો હોય છે, એ સિદ્ધાંતોને સમજ મેળવવી પડે। આ અભિગમો છે કે ભાઈ ઘટના તો એ તપાસે છે પણ એના માટે કયા કયા અભિગમો છે, કયા કયા સિદ્ધાંતો છે એ સમજવું એ આપણું સૌથી મહત્ત્વનું પાસું છે। એટલે દાખલા તરીકે તમે સમુદાય, સામાજિક ધોરણો, સામાજિક નિયંત્રણ જે વિભાગોની સમજ મેળવી, અગાઉ આપણે જોયું તમે સમુદાય કોને કહેવાય, સામાજિક ધોરણો કોને કહેવાય, સામાજિક નિયંત્રણ કોને કહેવાય, આ બધી જ વ્યાખ્યાઓ
આ ટોપિકની સમજ આપણે અગાઉ મેળવી બરોબર એના સુધી આપણે આ એકમની અંદર આપણે આ વસ્તુ જોવાની છે કે ભાઈ સામાજિક પ્રક્રિયાઓ સામાજિક પરિવર્તન તો હવે કેટલાક આ બધી બાબતો જોયા પછી આપણા મનમાં કેટલા પ્રશ્નો ઉદ્ભવતા હોય કે ભાઈ આ બધું સામાજિક ધોરણો જોયું સામાજિક નિયંત્રણો જોયું બરાબર પરંતુ સાચા અર્થમાં શું છે કઈ બાબત જોવા મળે છે તો અહીંયા કેટલાક ચોપડીની અંદર જોશો તો ટોપિક આપેલા છે કે એવી કઈ બાબત છે કે જે સમાજ બનાવે છે આપણે બધાય ખબર છે સમાજ ક્યારે બને સમાજ ક્યારે બને ત્યારે માનવીનો વિશાળ સમુદાય ભેગો થાય ત્યારે એક સમાજ બને છે અને એના અંદર સામાજિક પ્રક્રિયાઓ થાય અથવા સામાજિક ઘટનાઓ ઘટે એનો સામાજિક વિજ્ઞાન એ ઘટનાઓ અથવા સમાજશાસ્ત્ર એનો અભ્યાસ કરે છે સમાજ ક્યારે બને જ્યારે માનવીઓ ભેગા થાય ત્યારે બીજી એવી છે કે લોકો માનવ સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે કરે છે માનવ સંસ્કૃતિ એકબીજાના સંપર્કમાં આવે છે અને જે ક્રિયાઓ કરે છે એનો માનવ સંસ્કૃતિનું નિર્માણ થતું જોવા મળે છે ભાઈ બીજો એક એવો પણ પ્રશ્ન થઈ શકે આપણને કે ભાઈ સમાજમાં જટિલ વ્યવસ્થા કેવી રીતે બને છે જટિલ વ્યવસ્થા એકદમ ભેગી ભેગી જટિલ વ્યવસ્થા કેવી રીતે બને કારણ બધા પ્રશ્નો ઉત્પન્ન થાય પછી એવું છે કે ભાઈ સમાજ ગતિશીલતા કેમ જોવા મળે છે ગતિશીલતા આપણે સમાજશાસ્ત્રની અંદર બે ગતિશીલતા આવી આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતા એટલે સમાજ આગળ કઈ રીતે વધે છે એ પણ મોટો પ્રશ્ન થાય અને છેલ્લે લોકો પોતાની જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ કરે છે એટલે આ પ્રમાણમાં આવા પ્રશ્નો આપણને ઉદ્ભવતા જોવા મળે છે હવે એના આધારે આપણે શરૂઆતની અંદર જોઈએ સામાજિક પ્રક્રિયા કરીશું સમાજમાં જે બનતી ઘટનાઓ છે પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ પરંતુ વ્યાખ્યા ના અનુસંધાનમાં શું કહેવામાં આવે છે કે વ્યાખ્યા શું છે તો પહેલી વ્યાખ્યા નેકાયવર નામના એક વ્યક્તિએ વ્યાખ્યા આપતા સમજાવે છે કે ભાઈ સામાજિક પ્રક્રિયા એવી બાબત છે કે જેના દ્વારા જૂથના સભ્યોના સંબંધ પ્રસ્થાપિત થાય છે અને પોતાનું જે વિશેષ સ્વરૂપ છે એ હાંસિલ કરે છે સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે એટલે કે સંબંધોમાં બદલાવ થતો રહે છે જો અહીંયા મસ્ત મજાની વ્યાખ્યા આપેલી છે મેગાવેર પેજ નામના જે સમાજશાસ્ત્રી છે એમને એમને એવું કહ્યું છે કે ભાઈ સામાજિક પ્રક્રિયા એક એવી બાબત છે કે જેમાં જૂથના સભ્યોના સંબંધો પ્રસ્થાપિત થાય છે જૂથમાં જેટલા વ્યક્તિઓ હોય જૂથના વ્યક્તિઓના સંબંધો પ્રસ્થાપિત થાય છે એટલે સંબંધો જૂથમાં જેટલા લોકો છે એના સંબંધોથી બંધાય છે અને પોતાનું વિશેષ સ્વરૂપ હાંસલ કરે છે પ્રસ્થાપિત થાય છે અને પોતાનું વિશેષ સ્વરૂપ હાંસલ કરે છે સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે અને સંબંધો બદલાયા રહે છે અહીંયા બીજી પણ વાત કરી દીધું કે સામાજિક પ્રક્રિયાઓ પરિવર્તનશીલ હોય છે અને એ પરિવર્તનશીલ હોવાના કારણે સંબંધો
આ એક વ્યાખ્યા અહીંયા મેટાવર પેસ્ટના વ્યક્તિ એક સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા આપતા જોયું છે. અહીંયા જો ખાસ ચાર પાંચ શબ્દો છે જે યાદ રાખવાના છે. જૂથમાં વ્યક્તિઓ વચ્ચેના સંબંધો પ્રસ્થાપિત થાય છે અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે. બીજે નીચે કહ્યું કે સામાજિક પ્રક્રિયાઓ હંમેશા પરિવર્તનશીલ હોય છે જેના કારણે સંબંધો બદલાયા કરે છે. જો અહીંયા મસ્ત મજાની મેકાવે નામના વ્યક્તિએ વ્યાખ્યા આપેલી છે. પહેલી વસ્તુ, જૂથમાં સંબંધો પ્રસ્થાપિત એટલે જૂથમાં સંબંધો બંધાય છે જેના કારણે એ સંબંધો વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે. કે ભાઈ એક સંબંધોને નામ મળે છે અને જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા પરિવર્તનશીલ હોય છે જેના કારણે સંબંધો બદલાયા કરે છે. આ એની પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા જોઈએ તો ભાઈ બીજી વ્યાખ્યા એ સામાન્ય રીતે મેક્સ લર્નર નામના વ્યક્તિ આપ્યું છે. મેક્સ લર્નર નામના વ્યક્તિ શું કહેવા માંગે છે તો મેક્સ લર્નર બીજી વ્યાખ્યા સામાજિક પ્રક્રિયાના મૂળમાં ગતિ, પરિવર્તન, પ્રવાહ અને સમાજમાં સતત બદલાવ અભિપ્રેત છે. સામાજિક પ્રક્રિયાના માધ્યમથી સમાજમાં વિવિધ વ્યક્તિઓ વચ્ચે હેતુ લક્ષ્મી પૂર્તિ કરવાય છે. જો અહીંયા મસ્ત વાત કરી છે તો સામાજિક પ્રક્રિયા શા માટે, સામાજિક પ્રક્રિયામાં કઈ બાબત જોવા મળે છે તો સામાજિક પ્રક્રિયામાં કે ભાઈ સામાજિક પ્રક્રિયાના જે મૂળ છે એ ગતિ, પરિવર્તનના પ્રવાહ અને સમાજના સતત બદલાવમાં અભિપ્રેત છે. હંમેશા પ્રક્રિયાઓ બદલાતી જોવા મળે છે, પરિવર્તન પામતી જોવા મળે છે જેના કારણે સમાજમાં જે વ્યક્તિઓએ જે પૂર્તિ માટે સૌથી મહત્વની પ્રક્રિયાઓ જોવા મળે છે. આ વસ્તુ તમે યાદ રાખજો, ઘટિત કરી દેજો કે ભાઈ આ સામાન્ય રીતે જોવા જઈએ તો આ વસ્તુ ત્યાં જોવા મળતી હોય છે. સામાજિક પ્રક્રિયા સંસ્કૃતિની વિવિધતા સાથે સંકળાયેલી છે. કે ભાઈ સામાજિક પ્રક્રિયા એ સંસ્કૃતિની વિવિધતા સાથે જોડાયેલી છે જેથી દરેક સમાજનું સ્વરૂપ જુદું હોય છે. દાખલા તરીકે આદિવાસી સમાજ અને પશ્ચિમ સમાજ. કે ભાઈ જો કોઈ પણ સમાજમાં દરેક બાબતો એક સરખી જોવા મળતી નથી. કોઈ આદિવાસી કોઈ સમાજનું સ્વરૂપ જુદું હોય તેના લોકો પણ જુદા જોવા મળે છે. એટલે અહીંયા કહ્યું છે કે ભાઈ સામાજિક પ્રક્રિયા એ સાંસ્કૃતિક, સામાજિક પ્રક્રિયામાં સાંસ્કૃતિક વિવિધતા જોવા મળે. ખાસ ધ્યાન રાખજો જોવા મળે છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે જોઈએ તો આદિવાસી સમાજ, આદિવાસી સમાજ અને પશ્ચિમ સમાજ બરાબર. તો અહીંયા કીધેલું છે કે સામાજિક પ્રક્રિયામાં સાંસ્કૃતિક વિવિધતા જોવા મળે છે જેથી દરેક સમાજનું સ્વરૂપ જુદું જુદું જોવા મળે છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે આદિવાસી સમાજ અને પશ્ચિમી સમાજ. તો સામાન્ય રીતે વાત કરીએ તો આપણા સમાજ એટલે આદિવાસી સમાજની અંદર ખાસ ભિન્નતા જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિ એકદમ અલગ છે બરાબર. કેમ? તો કે ભાઈ એ લોકો પ્રકૃતિના તત્વમાં જીવતા હોય છે, અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતા હોય છે, એમની બોલી અલગ હોય છે, એમની ભાષા અલગ હોય, એમનો પહેરવેશ અલગ હોય, એમનો ખોરાક અલગ હોય, એટલે અન્ય સમાજથી જુદો સમાજ ગણવામાં આવે છે. અહીંયા જુઓ તમે
અહીંયા ખાસ બાબત ઉલ્લેખનીય છે રોલ પાત્ર જોવા મળે છે એટલે નેક્સ્ટ વર્ગના નામના વ્યક્તિઓ રૂપિત છે કે સામાજિક પ્રક્રિયામાં સાંસ્કૃતિક વિવિધતા જોવા મળે છે જેના કારણે એક સમાજ બીજા સમાજથી જુદો પડતો જોવા મળે છે એટલે અહીંયા આ વાત સૌથી મહત્વની ગણવામાં આવે છે એનું ઉદાહરણ પણ નીચે આપેલું છે કે આદિવાસી સમાજ અને પશ્ચિમી સમાજ અને પશ્ચિમી સંસ્કૃતિ જો તમે ભારતીય સંસ્કૃતિ એકદમ જુદી સંસ્કૃતિ છે ત્યાંના લોકો પણ જુદા છે બરોબર ભાષા પણ જુદી છે બોલી પણ જુદી છે પહેરવેશ પણ જુદો છે એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિથી જુદી જોવા મળે છે એટલે પ્રક્રિયાઓ પણ એક સમાજથી બીજી સમાજમાં જાય એટલે બદલાતી જોવા મળે છે એક સરખી પ્રક્રિયાઓ થતી જોવા મળતી નથી એટલે અહીંયા આપણે સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા જોઈ સામાજિક પ્રક્રિયા એટલે શું એની કેટલી વાત કરી એટલે સામાજિક પ્રક્રિયા હવે બીજું કે વ્યાખ્યા થયા પછી કેટલી બાબતો છે એની ચર્ચા કરીએ કે સામાજિક ક્રિયા પ્રક્રિયાઓ જોઈએ હવે સામાજિક ક્રિયા સામાજિક ક્રિયા એટલે સામાજિક ક્રિયાની વિભાવના એક પ્રકારનું માળખું પૂરું પાડતું હેઠળ પણ એક ઘટના અથવા પરિવર્તન સમજાવે છે ક્રિયાઓ એટલે કામ સમાજમાં કઈ રીતે ઘણું જોવા મળે છે મેક્સ વેબર નામના સમાજશાસ્ત્રી કે સામાજિક ક્રિયાનો ખ્યાલ કે મેક્સ વેબરે આપ્યો છે કે ભાઈ સામાજિક ક્રિયા છે એનો ખ્યાલ આપણે આ ભણી ગયા ચેપ્ટર નંબર 1 ની અંદર કે સામાજિક ક્રિયા એટલે શું એનો ખ્યાલ મેક્સ વેબર નામના સમાજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રીએ આપેલો છે તો કે મેક્સ વેબર નામના સામાજિક ક્રિયાનો ખ્યાલ કે મેક્સ વેબરે સમાજશાસ્ત્રીય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી અર્થપૂર્ણ સમજ મેળવવું વિજ્ઞાન છે તેના મતે વ્યક્તિની અર્થપૂર્ણ ક્રિયા જે તે અન્યને અસર હોઈ શકે હવે દાખલા તરીકે સામાજિક ક્રિયા એટલે શું એનું એક ઉદાહરણ લેવું હોય તો એવું કહી શકીએ કે આવતી પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવા માટે નિયમિત રીતે અભ્યાસમાં વધારે કરવા વિદ્યાર્થીનું વર્તન છે બીજું ઉદાહરણ ડિગ્રી લેવા માટે કોલેજમાં એડમિશન લેવું પડે કોઈ પણ ક્રિયા પૂર્ણ કરવી હોય ત્યારે એમાં કેટલીક જે બાબતો છે એ આપણે હકારાત્મક રીતે જોવી અને સમજવી પડે છે જેના કારણે જો તમારે ઉચ્ચ પરિણામ ક્રિયા થઈ સામાજિક ક્રિયા કે ભાઈ ક્રિયા કરવાની છે કઈ ક્રિયા તો કે ભાઈ ઊંચું પરિણામ લાવવાની ક્રિયા છે ઊંચું પરિણામ મેળવવું હોય વિદ્યાર્થી તો સખત મહેનત કરવી પડે સામાજિક ક્રિયા અને તેના તત્વો વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું ત્યાં સુધી અહીંયા રોકાઈએ